બધું હઝળ થઈ ગયું છે. એમાં હમણાં સૂટણી ગઈ છે એટલે બધા હમણાં બેહવા જોઈએ. અને બાપુ ઘણા સમય પછી હમણાં મેં પ્રોગ્રામ જ નહોતા રાખ્યા, જોયા જ કર્યો કે આમાં બધા શું કરે છે, કોણ જીતે કોણ હારે. રામ એક નવી નવી વહુ પરણીને આવી ને, નવી નવી વહુ એ ઉમેરો કાઢ નાખો આ બધું. બાપુ આ ઘડીક બધું મારું આ હપેત્રો રાખો, એમાં મો ને બાયલ ને બધું છે. નવી નવી વહુ પરણીને આવી એટલે એની સાસુએ કબજાક લેવો પડે ને, એટલે એની સાસુએ કીધું, સાંભળ બેટા, તું પરણીને મારા ઘરમાં આવી છો, હું તારી સાસુ છું. કે તો તમે બોલ્યા તરત ખબર પડી જાય કે ઈ જ હોય આ એમ. જો વિશી કોઈ દી કહીડ્યો ન હોય અને જોયો ન હોય, પણ જેને પહેલી વાર ડંખ મારે ને એટલે મોઢામાં નીકળી જાય વિશી જ હોય આ, કારણ કે એટલે કીધું કે તો ખબર જ પડી ગઈ તમે સાસુ જ હોવ તો જ આવું કયો. કે પણ સાંભળ, એની સૂટણી મગજમાં ગળી ગયેલી હાહુ નહીં. એ કે જો સાંભળ, અમારા આપણા આપણા ઘરમાં કોની પાસે કઈ કઈ ખાતું છે, બધા કેબિનેટ મંત્રી છે. જો સાંભળ બેટા, સાસુ કહે, મારી પાસે ગ્રહ ખાતું છે તેમજ નાણામંત્રી પણ હું જ છું. તારા સસરા કેવલ ને કેવલ પર્યટન મંત્રી. એ ગમે અહીંયા રાઉન્ડ મારી આવે, પણ પાસે વૈયા આવે અહીંયા એ પર્યટન મંત્રી ફેર્યા કરે. પછી જો તારો પતિ ને મારો દીકરો એ ઉદ્યોગ મંત્રી છે, એ ગમે ત્યાં બિચારો ધંધો કરી આવે. મારી દીકરી ને તારી નણંદ એ છે ને એ જાસૂસ મંત્રી છે, એ બદલી સમાચાર આપ્યા કરે. હવે તું કે તારે કયું ખાતું લેવું, ઓલી કે એટલા બધા ખાતા ફળવાઈ જાય પછી મારે તો વિરોધ પક્ષમાં જ બેહવાનું હોય ને. હું તમારી સરકારી કે એમ નહીં હાલવા દઉં. આ નવી પ્રોડક્ટ આજને આજ તમને અહીંયા આપી છે. અને આરું કોને ખબર ક્યાલી હું આવે છે એ જ ખબર નથી પડતી. વાંચી વાંચીને મરી ગયા, અહીએ નહોતું રહેતું, નકર તો હારી પેપર દિન પાસ નો થયા હોય. ઘણા મન કહેતા, મન કે તમે વાંસો, હું કહું તે દિન વાંચ્યું નહીં, હવે હું વાંસ. પેપર દેવા જતો તો એ હું અંદર લખી નાખતો, કૃપા માર્ક દઈને આગળ વધારવા વિનંતી. મહારાજ ભોજ આ પ્રશ્ન કર્યો, શ્રી રાજપૂત સમાજ સલાળા તેમના તરફથી અમરધામ આશ્રમમાં એ તિથિ નિમિત્તે અહીંયા 91,551 રૂપિયા આપે છે. જોરદાર તાળીના ગળાથી આપણે એને વધાવો. ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. અને એવા જ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજી દિગુભા રાણા કયું ગામ લખ્યું છે, કંથારિયા ને, બરાબર. રાજેન્દ્રસિંહજી દિગુભા રાણા કંથારિયા, તેમના તરફથી પણ 11,101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ. આવું આવું સારું સારું મને નામ દેતા રહેજો એટલે મને મજા આવે. જનક સાહેબ ત્યાં પધાર્યા ત્યારે મારે વાડીએ, ત્યારે આજે હું બીજે લઉં છું એટલા નથી લેવાનો અહીંયા. મેં કીધું બાપુ ભાડા બધા જ એવું કંઈક કરી નાખજો, મને કે કાંઈ વાંધો નહીં. એટલે ત્યારે આ માયાની મોટી માયા છે. કારણ કે હું એક આશ્રમ ચલાવું છું, એનું નામ છે ગૃહસ્થા આશ્રમ. પણ અહીંયા મેં કીધું એમ કે આ કોઈ પૈસાનો પ્રોગ્રામ નથી, કેવલ પ્રેમનો પ્રોગ્રામ છે, એટલે આપણે લેર કરશું, કોઈ સવાલ નથી સાહેબ.
મુલાત ઉપર હું વ્યાવ જે વાત એ કરતો હતો, મહારાજ ભોજને પ્રશ્ન જયારે થયો, ગોવાળ ને બોલાવે છે, ગોવાળ હાજર થાય છે મહારાજ ભોજની કચેરીમાં, મહારાજને હાથ જોડીને કહે છે, મહારાજ ભોજના ચરણોમાં પ્રણામ, કેમ મને બોલાવ્યો છે? ગોવાળ, આ માણસો બધા ભગવાન ભગવાન કરે છે, માળા જપ્યા કરે, યજ્ઞો કરે, તપ કરે, જપ કરે, તો આનાથી ભગવાન શું કરી દે, ભગવાનથી શું થાય? ત્યારે ગોવાળ એને મરક મરક હસતો હસતો કહે છે, મહારાજ માફ કરજો, આ પ્રશ્ન તમે મને પૂછો છો એ શિક્ષક બનીને પૂછો છો કે વિદ્યાર્થી બનીને પૂછો છો? મહારાજ ભોજ કે શિક્ષક અને વિદ્યાર્થી? હા મહારાજ, કમ્પ્લીટલી તમને એનો જવાબ તમારી પાસે પડ્યો હોય અને તમે બીજાને પ્રશ્ન પૂછો એ શિક્ષક તરીકે પ્રશ્ન કહેવાય, કે એની પાસે જવાબ પડ્યો છે અને પ્રશ્ન કરે છે. પણ જેની પાસે જવાબ ન હોય ને કેવલ ને કેવલ જાણવાની આકાંક્ષા જેનામાં જાગી હોય અને પ્રશ્ન કરે અને વિદ્યાર્થી કહેવાય, કે ગોવાળ મને ખબર નથી, જાણવા માંગુ છું, કે તમારી પાસે જવાબ નથી ને, ખાલી પ્રશ્ન જ છે ને, કે હા. તો મહારાજ તમે વિદ્યાર્થી બનીને પૂછો છો ને, કે હા. તો વિદ્યાર્થી એટલી ઊંચાઈ ન હોય, અને તો રાજા ભોજભાઈ, મહારાજ વિક્રમનું એમ કહેવાય 32 પગથિયાનું સિંહાસન હતું, એ કાટ 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 કરતા રાજા ભોજ ઉતરી ગયા, કે લ્યો ગોવાળ હવે, કે તમે મારી પાસે જાણવા માંગો છો ને, કે હા. તો તમે વિદ્યાર્થી છો, હું શિક્ષક છું, તો સમકક્ષ સરખું ન લાગે. મર્મ સમજી ગયા મહારાજ ભોજ અને હાથનો ઈશારો કર્યો, તો આપ પધારો. અને ગોવાળને બાવડું પકડીને રાજા ભોજ એમ કહેવાય સિંહાસન ઉપર બેસાડી દીધા, અને ગોવાળનું જાણ્યું એમ કહેવાય સિંહાસન ઉપર બેસવું એટલે સ્થાનને માન આપવું પડે, પોતાની પાગ ઉતારીને એની માથે ઘડી મૂકી દીધી. અને મહારાજ ભોજ એક સામાન્ય માણસ સામા ઉભા હોય કચેરીમાં ઉભા રહી ગયા, અને સ્થાનને માન આપીને હાથ જોડીને એટલું કીધું કે આ બધા ભગવાન ભગવાન કરે છે તો એનાથી શું થાય એનો મને જવાબ આપો. ત્યારે ગોવાળ એટલું જ બોલ્યો કે મને વધારે ખબર નથી, ભગવાન આમ કરી નાખે. કે ગાયું ચહનારો ગોવાળ છે એને ગાદીએ બેસાડી દે, અને ગાદીએ બેઠે અને ક્ષણિક પૂરતા નીચે ઉતાર દે. હવે મને મહારાજ ભોજી કયો કે આથી હવે હું હુકમ કરું તો શું થાય? અને ત્યારે મહારાજ ભોજ કહે છે કે મેં 32 પૂતળીઓની વાર્તાઓ સાંભળતો સાંભળતો અહીંયા પગ્યો, પણ મને એક ખટકો રહી ગયો હતો કે ભગવાન અવડું મોટું કરી શકતા હશે. અને ત્યારે જે ગાયું ચારનારો ગોવાળ એમ કહેતો હોય કે હું પ્રકૃતિને ખોળે રહું છું ને, એટલે મારી આજુબાજુ ભગવાન આટા મારતો હોય છે, એટલે મને એનો અનુભવ છે મહારાજ. અને હે મહારાજ, તમે ખુદ ભગવાન છો એટલે તમને ખબર નથી, હે, કે તમે ખુદ ભગવાન છો, કારણ કે તડકાને ખબર ન પડે તડકો કેવો હોય, અગ્નિને ખબર ન પડે અગ્નિ કેવો હોય. એ મહારાજ ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યો છે કે હે અર્જુન, રાજામાં હું છું તારી અંદર જ પીડ્યો છે મહારાજ, એટલે તમને ભગવાન દેખાતો નથી, જો તમારી હામો આવી જાત ને તો દેખાત, કારણ કે તમે ખુદ ભગવાન છો, રાજા છો. એમ કહેવા ગયો, સાહેબ આપણો આત્મ જ પરમાત્મા છે, અને આવા સદગુરુ છે એની ઓળખાણ કરાવે છે ભલામણા. અને એટલે જ માણસમાં રૂપ કરતા ગુણનું મહત્વ આપ્યું છે ને. એ તો હવે આપણે છોકરાને કહે કે તમારો છોકરો કેટલા ટકા લાવ્યો, બાકી વડીલોને પૂછો, પેલા છોકરા ભણતા તેમ જ કહેતા કે તમારા છોકરાને કેટલા ગુણ મળ્યા, આ ગુણ મૂકીને ટકે સીડ્યા લ્યો, પછી એ મળ્યા મોટાથી ટકા કરવા. આપણે ભણતરમાં ન્યાલી જ કીધું કે અમારા છોકરા 90%. નહીં સાહેબ, જેનામાં ગુણ હોય, ગુણ ઈ તો ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય, કાગા ઈ કહેવાય ઓલા મોટા મનના માનવી. અને રૂપ કરતા ગુણનું વધારે મહત્વ છે, એટલે એક બહુ સારી કવિતાથી હું મારી શરૂઆત કરું. કે સાંભળ સયાર યાર, એ રસિક દિલની એ વાત જો સાંભળ સયાર યાર,
સૈયા રાજા રસિક દિલ ની વાત જો સાંભળ સૈયા રાજા આજ અમે આજ રાજ દીજા રૂપ થી આપણે જેને પ્રથમ સ્મરણ કરી છે ગણપતિ બાપામાં રૂપ નથી લ્યો, ગણપતિ દાદા હું રૂપાળા લાગે તમે, અને આપણે એમ કે હા રૂપાળા છે, તો એની જેવો આપણે ઘેરે દીકરો જન્મો હોય તો કેટલા આપણે એને કહે કે પધારો ગણેશજી, હું યાણ્યું ગામ મૂકીને વયું જાય સાહેબ. નહીં, હકીકત સ્વીકારવામાં અઘરાપણું છે, પણ એની અંદર ગુણ છે, એનામાં એ બુદ્ધિમતામ વરિષ્ઠમ છે, સર્વદેવોનો શ્રેષ્ઠ છે. હનુમાનજીમાં રૂપ નથી સાહેબ, વાનરાકારમ, વાનર જેવું જેનો આકાર હોય છતાં એ હનુમાન જતીને પહેલા યાદ કરવો પડે. વિષ્ણુ ભગવાન કે રૂપાળા ન લાગે, વાદળી કલરના સારા હાથને, ભોળાનાથ ભસ્મ લગાવીને બેઠા. હવે ભોળાનાથમાં તમે જોવો તો એ ગંગાજી હાલ્યા જતા હોય, જટાજૂટ. એક દી બાપુ આ વાત તો કહેવાય નહીં, પણ કેવું થયું, ગણપતિ ને ભોળાનાથ બે બેઠેલા બાકા કે રસોડામાં કામ કરતા હશે, તો ગણેશજી એવી રીતે કંઈક ભોળાનાથને સામું જોવે. એટલે ભોળાનાથને થયું કે ટાબરિયા ને થયું, આમ તો બાપ દીકરાની પહેલી જ મુલાકાતે ભીડ્યું નહીં. આ મોટા હોય એને પ્રોબ્લેમ હોય,
એક ભાઈ મને કે મને કે માય ભાઈ ગણપતિનું મસ્તક કાપી નાખ્યું, પછી હાથીનું મસ્તક લગાડ્યું, પેલું ક્યાંય ગયું? તારા બાપા પાસે. અમે ન્યા ક્યાં? તારા બાપ હતા ન્યા? અમુકના તો પ્રશ્ન જ એવા. પણ માનું આ સંતોની કૃપાથી હું એટલું મને માનસિક એવું એવું અંદર ઉતરે કે ભગવાન શિવે એવી કલ્પના કરી હોય કે હું દેવોનો દેવ મહાદેવને મારી ઘીરે છોકરો વાળ્યો વળે ને આવો. એટલી બુદ્ધિ ના હોય કે હું એમ કહું છું કે પાર્વતીનો હું પતિ છું, તો એને એટલી જ ખબર હોવી જોઈએ ને કે પાર્વતીનો પતિ હોય એ મારો બાપ હોવો જોઈએ. મારા બાપ સામે વિવેક ના છોડાય, આવો વિવેક વગરનો મારો દીકરો મને ના પાડે છે? આવી બુદ્ધિ મારા દીકરામાં ન હોવી જોઈએ. એટલે ભગવાન શંકરે એ બુદ્ધિનો નાશ કર્યો, એ મસ્તકનો નાશ કર્યો, અને પછી એવડી બુદ્ધિ આપી કે એનાથી વધારે બુદ્ધિ કોઈને હોય જ નહીં, એટલે હાથીનું મસ્તક. બાકી ક્યાં આ બોડી ઉપર ક્યાંય હાથીનું મસ્તક લાગે અને સર્જરી થાય? નહીં. પણ એવડી બુદ્ધિ આપી કે મારો દીકરો એ બુદ્ધિમાં શ્રેષ્ઠ હોવો જોઈએ. આપણે ભલે મોટા હોય પણ આપણા છોકરાને બુદ્ધિ તો હોવી જોઈએ. એ પછી હાવ ઘૂઘું ન હોવા જોઈએ. બાપા મહેમાન આવી ગયા છે, હવે ચોખા લઈ લે 20 રૂપિયા વાપરવા વયો છે. હા, એક એક બાપે મહેમાન આવ્યા, છોકરાને કીધું જા બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવ્યું. મારો દીકરો રિક્ષા લઈ આવ્યો. મહેમાનને કે નીકળો આવી જઈએ રિક્ષા, નીકળો નીકળો આગળ જોડે આવો. ખબ ખબ કરતા કરતા આ તમે આવો એટલે અમારે સા લેવા દેવાનું, પાણી અમારે પાવાનું, હું અમે ટપાલ લખીથી આવી જાવ. પછી મહેમાન ઊભા રહી કાંઈ, મહેમાન રિક્ષા બહેન વી આવી ગયા. અને બાપા ખીજાડે તે શું કર્યું આ વ્યવસ્થા? પછી છોકરે પૂછ્યું બાપા મહેમાન કોણ હતા? મહેમાન કોઈ બીજું નહોતું, તને જોવા આવ્યા હતા. પછી તો વાહે સાયકલ કરી પછી રિક્ષા હાથમાં આવતી છે. આવા લખણથી ઘણા વાંઠા રહી ગયા. મૂળ મુદ્દો કે ભગવાન શિવે એ આ રીતે ટૂંકમાં લાગે કે ભગવાને એટલું મહાદેવ એવા છે કે એણે ગણપતિને એટલી બુદ્ધિ આપી અને માં પાર્વતીને એટલું કીધું કે હે દેવી તારો દીકરો છે એ 33 કોટી દેવમાં પ્રથમ પૂજા હે. તારા અંગડાનો મેલ ઉતારી અને એ તારી જેટલી અંગડાનો મેલ ઉતારવાનો અર્થ એ થાય કે જનેતાએ પોતાના શરીરના કોહ વ્રતલા કરીને જે દીકરાને એમ કહેવાય મોટો કર્યો હોય ને. જીજાબાઈનો શિવાજી મહાન છે એનું કારણ એટલું છે કે જીજા જાય એ સાહેબી ધાવણ ધવરાવીને થોડુંક થોડુંક ઝેર પાય. અને બાઈ જોઈ જાય છે અને કહે છે જીજાબાઈ તું માં છો કે ડાકણ છો? પેટના દીકરાને ઝેર પાતા તારો જીવ કેમ હાલે? તેથી આ દેશની જગદંબા એટલું બોલી હતી, બેન મને ખબર છે પણ હું એવી પરિસ્થિતિમાં મારા દીકરાને મોટો કરી રહી છું અને મારો દીકરો એવો બનશે અને જગતની આંખમાં જેથી ખટકશે અને દુનિયા એને દગો કરવા માટે કદાચ મારા શિવાને ભોજનમાં ઝેર આપે તો એ ઝેર મારા શિવાના કોઠાને અસર ન કરે ને, એટલે એનો ઝેરનો એવાયો કોઠો કરું છું. મારો દીકરો એવડો બનવાનો છે. જે જનેતાએ પોતાના દીકરા માટે જેણે કંઈ કંઈ સમર્પણ કર્યું હોય એ દીકરો મહાન થાય. અને કહેવા ગયો સાહેબ મારે બોલાય નહીં, મારી માતાઓ બેઠા બેઠી છે. અને શહેરમાં તો અમુક જનેતાને દીકરાને ધવરાવતા શરમ લાગે છે. કામવાળી રાખીને મોટો કરતી હોય છે, દીકરો સૂતો હોય ત્યારે એ ઓફિસે વી આગ્યા હોય છે, ઓફિસે લે આવે ત્યારે દીકરો પાછો એમ કે સ્કૂલેથી આવીને પાછો હોઈ ગયો હોય છે. અને પછી મોટા થઈને આપણે ફરિયાદ કરી કે અમારા દીકરા અમને રાખતા નથી, વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા. હવે મને એ કહો કે અહીંયા ગામડાના આપણા એટલા માણસો બેઠા છે, કયો એવો દીકરો છે કે એના માવતરને વૃદ્ધાશ્રમ મૂક્યા હોય? દેખાડો તો ખરા સાહેબ, એક પણ બનાવના નીકળાય. શું કામ અડધો રોટલો ખાઈને જનેતાએ એને આઘો નથી મૂક્યો સાહેબ? અરે મજૂરી કરતી હોય તો એ બાવળને સાયા એમ કહેવાય કે એનું ખોયું બાંધી દીધું હોય અને સતત ધ્યાન ન્યા હોય. જેમ કુંજડી ભલેની આકાશમાં ઉડતી હોય પણ એનું ધ્યાન જેમ બચડા પાસે હોય ને, એમ મારા દેશની માવુનું ધ્યાન છે એના સંતાન પાસે હોય છે. આપણે સંપત્તિ નથી આપી શક્યા પણ સંસ્કાર એવા આપ્યા છે, એટલે ગુણની જરૂર છે. એટલે ભગવાન શિવ બેઠેલા અને ગણપતિ એવી રીતે સામું જોવે ભોળાનાથ સામે. એટલે ભોળાનાથ કીધું કે આઈ ટાપરિયા શું છે? બોલો કે કાંઈ નહીં માલે હું હોય. ના ના એવા ગણેશજી છે. અને પાછા ભગવાન શિવ જે આમ બેસે ને બોલો આમ જોવે તો શિવ આમ જોવે તો ગણપતિ હરખાથી. એટલે ટાપરિયા શું મોટું બગાડ? કાંઈ નહીં મારું તો મોટું એવું છે જ તે. પછી માથે હાથ મૂક્યો, ગણેશ કહેતો ખરો બેટા શું તું મારી સામે આવી રીતે જોશું?
એ કે પાછા ખીજાશો નહીં ને, કે ના બેટા બોલ. એ કે મને ઈ કયો કે આ તમારા વાઘામ્બરમ ભસ્માલરમ, તે વાઘામ્બર પહેર્યું છે, ભસ્મ ચોળી છે, ડોકમાં મુંડમાળ લટકે છે, એરુડા આટા મારે છે, અને આ આ આ તમારું સ્વરૂપ આ મારી માને ગમે કેમ? તું આ અંદરની વાત જો, એના ઘેરે વાત કરેલી છે, આ લખાણેલી નથી પાછી, એ અંદર કી બાત હૈ. મહાદેવને હસવું આવ્યું, કીધું ગણેશ બેટા જગતમાં મારી જેવો કોઈ રૂપાળો નથી, પણ આ સ્વરૂપ તારી બાને ગમે છે ને, એટલે કે ધૂળ મારા બાને આવું ગમતું હોય. વડલાની વડવાઈઓ જેવી જટા છે તમારી, અને મહાદેવનું તો એ જ રૂપ હોય ને. ઘરે રહ્યો છો એની કરતા વધારે શમશાનમાં રહ્યો છો, અને મારા બાને તમે ગમો કેમ? ને તમે રૂપાળા? હા, હું દુનિયાના જગતમાં કોઈ મારી જેટલો રૂપાળો નથી, પણ આ સ્વરૂપ તમારા બાને ગમે છે, એટલે ગણેશજી હું આવા સ્વરૂપમાં રહું છું. એટલે કે તમે બહુ રૂપાળા છો, કે જગતમાં મારથી કોઈ રૂપાળો હોય જ નહીં, જગતનો બાપ છું હું. અને હકીકત છે ને, બીજા હમણાં ઘણા ધર્મો એમ કહેતા હોય કે અમારા ભગવાનથી કોઈ ભગવાન મોટો નહીં, એને કહેજો કે આ દુનિયામાં મહાદેવથી મોટો કોઈ ન હોઈ શકે. એટલે ગણપતિએ કીધું કે તમે બધા કરતા રૂપાળા, બધા કરતા, તો મને રૂપ દેખાડો, તો આખું વીચી જા ગણેશ. અને ગણેશજી આખું વીચી જા, હા માં લીધા ગણપતિને, સ્થાપના કરી ગણપતિ, એટલે ગણપતિ આગળ બેઠા અને કીધું ગણેશ આખું વીચી જાઓ, આખું વીચી. અને પછી જ્યાં મહાદેવે કીધું કે હવે આખું ખોલો, અને આખું જ્યાં ખોલી તો કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ ભવાની સહિતમ. આવો ભગવાન શિવને કપૂર ગૌરવ, આમ એવો ઉજળો, અને ચંદ્ર સગારા કરે લલાટ ઉપર, અને આમ જામ કહેવાય કે રૂપનો અંબાર જા ભગવાન શિવને જોયા ગણેશજીએ. એટલે ગણેશજી પાસે આખું વીચી ગયા, હતા એવા થઈ જાઓ, હતા એવા એવા થઈ જાઓ બાપા. અને પછી ભગવાન શિવ ગણેશજીને કહે છે, કા શું થયું ગણેશ? કારણ તે આ દેશનો એક ગણેશ, ગણેશ મટી ગયા હતા, પણ આ દેશનો માનો દીકરો શું કહે? સાંભળજો, જ્યારે મહાદેવ હામો જોઈને ગણેશજી એટલું બોલ્યા કે પિતાજી રૂપ એવું ને એવું પાછું કરવાનું, એ માટે કહું છું કે મારી માથી કોઈ વધારે રૂપાળો હોય એ મને ન ગમે, કારણ કે રૂપાળી તો મારી માં જગદંબા છે. કહેવાનો અર્થ કે જ્યાં ગુણ પડ્યા હોય, અતિ રૂડી વલી બગલા કેરી પાખજો અને કોયલ બોલે અને જગ રીજે, આ રૂપ થી ગુણ વાલા. અને ઓલા અતિ રૂડા કેહુડા ના ફૂલજો, અતિ રૂડા ઓલા કેહુડા ના ફૂલજો, પણ લવિંગડે મન મોયા આ રૂપ થી ગુણ વાલા. અને કહેવાય ગયો સાહેબ, અમારો લોક કવિ જ્યાં સુધી પહોંચે છે કે અતિ રૂડા રાણી રાધિકાના રૂપ જો, અતિ રૂડા રાણી રાધિકાના રૂપ જો, પણ કુબ જાય મન મોયા રૂપ થી ગુણ વાલા. નેતલ દેના એક પણ હાજુ ન હોય, અને એને રામદેવજી મહારાજ એમ કહેતા હોય કે તમારામાં ગુણ છે, અને ગુણવાન વ્યક્તિ જેથી ઈશ્વરની નજીક વહી જાય સાહેબ, તેથી એની એમ કહેવાય કે 18 ખોટ હોય ને તો એ ખોટું પૂરી પડી જતી હોય, ને એની અંદરથી સત્ય નીકળતું હોય છે ભલામાં. જેનામાં નકર રૂપાળા ઘણા દુનિયામાં રખડે સાહેબ, પટિયા જ પાડતા હોય. અમારા ભૂરાને પરણાવીને લાવ્યા ને હજી, તો કરિયાવરમાં કબાટ આવેલો ઊભો, એમાં આભલું, ઈ આફલામાં માથું વળાવતો વળાવતો બોલ્યો, બા કે હા વો હામું ટેક ટેક નહીં તલવાનું, નહીં તો તબલ તેને. ઈ ભૂરાન બાપા સાંભળી ગયા, ભૂરાન કીધું ભૂરા ગાડ ઉજળતો બટા, તેમ બાપુ અત્યારે ગાદાની હું જદો વાડીએ જવું બટા, અને ગાડ ઉજળ્યું ને બાપા પરોણો લઈને ગાડા બે ગયા. બોલે ગાડું વાડીએ જઈને છોડ્યું, બળદને ગમાણીમાં બાંધ્યા, અને હજી ગમાણીમાં લઈ બારો ન નીકળ્યો ને તો બાપ પોગી ગયો ને પોળી ગયા બાપા. શાર પરોણા નાખ્યા ભૂરો લાંબો, અલે હા હા બાપુ હું થયું હો હામુ તક તક બતા. અને ભૂરો ઘીરે ગયો,
રૂમમાં એની પત્નીને બોલાવ્યા, જો હા ભાઈ પૂરી માવતલ એટલે માવતલ ચારધામની જાતળાનું ફળ ન મળે એટલું ફળ માવતરની પ્રદિક્ષિણા કરીને ચાર પરોળે ચાર ધામનું જ્ઞાન આવી જોયું. ભૂખ્યા દેવું તડકે બેહવું પણ માવતરની હામું કોઈ દી બોલવું નહીં, માવતરની આજ્ઞાનું પાલન કરવાનું ભૂરી. એમાં લે વળી છ મહિના વયા ગયા પાછું આભલા હામો આવ્યો, બા હા બેટા વો હામું એટલે બોલાણું તાયન. બાપા કીધું ભૂરા વાડ નહીં બાપા, હું તો એમ કેતો કે બા જે કામ હોય વહુ નથી, જો તમારે કામ કરવાનું થતું નથી. હમણાં ઓલું વાવાઝોડું આવ્યું છે ને ઓખી, એક બાપા બહાર બેઠેલા, એ કેમ બાપા બેઠા હતા કંટાળીને, કેમ તા ઘરમાં બોખીને બહાર ઓખી આવું ક્યાં આમાં. આપણી પાસે આવી જ મજા હોય હો અરવિંદભાઈ. હા અમારા ગોહિલ સાહેબ ઘણા સમયા ઝપટમાં આવ્યા છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ પ્રજાપતિ તેમના સ્મરણ અર્થે એમના પરિવાર તરફથી 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. જીલુભાઈ મોરી મઢાદ કપાસના વેપારી એમના તરફથી 25,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. સાબાશ, વાહ મારો બાપ, ઓણ કપાસમાં તે ભાવ હારો છે. 900, 800, 900 હજારે પગી ગયું ને. મને એમ તો એકચ્યુઅલી મને થોડી ઘણી એમ તેમ તો ખબર હોય છે. એકવાર 1400, 1500 પગ્યું ને, તો એક ભાઈને ઘેરે મહેમાન થઈને ગયા તો ગુણિયા પાથર્યા. મેં કીધું કેમ ભાઈ ગોદરું, મને કહે બસ જેમાં હતું એ કપા બધો કાઢીને વેહી નહીં હોય. ગોદડામાંથી કાઢીને વેચી નાખે આને ભાવ દેવાય માટે કહું છું બેલો ભાઈ. આ હા 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 મૂળી વાત સાહેબ.